હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો પતંજલિના પેક મધના નમૂના ટેસ્ટિંગમાં ફેલ થતા નિર્ણાયક અધિકારીએ કાર્યવાહી કરવામાં આવી છે. આ બાબતે મળતી માહિતી પ્રમાણે આશરે 4 વર્ષ પહેલાં ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ડીડી હાટમાંથી લેવામાં આવેલા પતંજલિના પેક્ડ મધના નમૂનાનું પરીક્ષણ કરવા માટે લેવામાં આવ્યા હતા. પરીક્ષણમાં પેક્ડ મધના નમૂના ખાવાલાયક ન હતા, કારણ કે તેમાં સુક્રોઝનું પ્રમાણ ડબલ માત્રામાં હતું. આ મામલે નિર્ણાયક અધિકારીએ ડીડી હાટના વેપારી અને રામનગરના ડિસ્ટ્રીબ્યુટર કંપની પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જિલ્લા ખાદ્ય સુરક્ષા અધિકારી આર કે શર્માએ જણાવ્યું હતું કે જુલાઈ 2020માં વિભાગને ડીડી હાટમાં આવેલ ગૌરવ ટ્રેડિંગ કંપનીમાંથી પેક્ડ પતંજલિ મધના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેને ટેસ્ટિંગ માટે રુદ્રપુરમાં આવેલી લેબમાં મોકલવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન મધમાં સુક્રોઝનું પ્રમાણ ધોરણ 5% બદલે 11.1% હોવાનું જણાવ્યું હતું. નવેમ્બર 2021માં વિભાગે સંબંધિત વિક્રેતા વિરુદ્ધ દાવો દાખલ કરવામાં આવ્યો હતો. શુક્રવારે નિર્ણાયક અધિકારી અને એડીએમ ડોક્ટર એસ કે બરનવાલે ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં ગૌરવ ટ્રેડિંગ કંપની પર 40,000 રૂપિયા અને સુપર સ્ટોકિસ્ટ કાનાજી ડિસ્ટ્રીબ્યુટરને રામનગરને 60,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તો હાલ માટે એટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા 2 લાઇકને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.